દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગૌભક્તિ જગ જાહેર છે અને ગૌરક્ષાના નામે થતી હિંસાના તેઓ સખત વિરોધી છે. જોકે ગાયો માત્ર કતલખાનાઓમાં જ નહીં પણ રસ્તાઓ પર પણ આકરી પીડાનો ભોગ બની રહી છે. રસ્તે રઝળતી ગાયો ક્યારેક અન્ય માટે અકસ્માતનું કારણ બને છે તો ક્યારેક પોતે કોઈ વાહનોની ઠોકરથી ઘાયલ થાય છે. બુધવારે આવો જ એક કિસ્સો અમદાવાદના આસ્ટોડિયા દરવાજા પાસે અપના ગુજરાતના કેમેરામાં કેદ થયો. પૂરપાટ ઝડપે આવતી એક એએમટીએસનો ચાલક રસ્તા પર બેસેલી એક ગાયના પગ પર બસનું પૈડું ફેરવી તેને લોહીલુહાણ કરી નાસી છૂટ્યો. ઈજાગ્રસ્ત ગાયના પગનો નખ અલગ પડી ગયો અને તેનું લોહી રસ્તા પર રેલાવા લાગ્યો અને તેમાં પણ રક્ત પીપાસુ કાગડા ચાંચ મારવાનો ચૂક્યા નહીં. રસ્તા પરથી પસાર થતા લોકોએ અરેરાટી તો વ્યક્ત કરી, પરંતુ મદદ માટે કોઈ ગૌરક્ષક કે ગૌભક્તો આગળ આવ્યા નહોતા. પરંતુ એક જીવદયાપ્રેમી પંકજ મિશ્રા નામના વ્યક્તિએ જ્યારે ઘાયલ ગાયની સારવાર માટે શહેરની વિવિધ એનિમલ હેલ્પલાઇન પર મદદ માંગી તો તેને શું જવાબ મળ્યો, જરા તે સાંભળો. હેલો, કિચન ગ્રામ્ય ટ્રસ્ટ, પંકજ મિશ્રા બાત કર રહા હું સર. એક ખાડિયા કે પાસ એક ગાય કે ઉપર બસ ચડ ગઈ હૈ. હા, તો વો બહોત ઇન્જર્ડ હૈ, ઉસકા બહોત ખૂન ગિર રહા થા. तो इसका कोई मालिक है नहीं आजू बाजू में? कोई मालिक नहीं है सब. यहाँ पे गौपालक? कोई गौपालक नहीं है. तो उसमें क्या है, गाय का जो मेडिकल खर्चा होता है 800 रुपए के ऊपर होता है. हाँ, मेडिकल खर्चा उसका 800 रुपए के ऊपर होता है. उसके सिवाय दवाई आप एडजस्ट करते हो तो गाड़ी भेज दो आपके वहाँ पे. हाँ बोलो. एनिमल केयर? हाँ मैडम, पंकज मिश्रा बात कर रहा हूँ. ये खाड़िया विस्तार से बात कर रहा हूँ. यहाँ पे गाय के ऊपर एक बस अभी गाड़ी नहीं आएगी. अभी गाड़ी नहीं आ पाएगी. नहीं मैम, ये ज्यादा इंजर्ड है, उसको बहुत ज्यादा हो गया. ज्यादा इंजर्ड है, लेकिन आपके आगे इतनी कंप्लेन है कि 6 बजे स्टाफ को जाने का है, तो अभी जा पाएंगे या नहीं वो मुझे पता नहीं है. હવે ખુદ પંકજ મિશ્રા પાસેથી સાંભળીએ કે મદદ માંગવા પર તેમને કેવો કડવો અનુભવ થયો. હાલ અત્યારે હું અહીંયાથી નીકળ્યો ત્યારે મેં એક ઇન્જર્ડ ગાયને જોઈ, એને એના ઉપર એક બસે એના પગ ઉપર બસ ચલાવી દીધી, જેનાથી એ વધારે ઇન્જર્ડ હતી અને લોહી નીકળતું હતું. મેં એનિમલ કેરમાં બધી જગ્યા ફોનો કર્યા, અત્યાર સુધી કોઈ રિસ્પોન્સ નહીં આપ્યો. એક જગ્યાએ એણે મને ફોન કરીને કીધું કે 800 રૂપિયા ખર્ચા થશે. મેં એને કીધું કે અત્યારે મોકલો, તે અત્યારે હાલ મોકલવાનું વાત કરે છે, પણ હાલ અત્યાર સુધી કોઈ ગાડી આવી નથી. એક તરફ દેશ આખામાં ગૌરક્ષાની મસમોટી વાતો થઈ રહી છે તો બીજી તરફ કહેવાતા ગૌરક્ષકો ગાયના નામે હિંસા પર ઉતરી આવતા હોય છે. જો કિસ્સાઓમાં જ્યારે ખરેખર ગૌ માતાની મદદની જરૂર હોય છે ત્યારે કોઈ ગૌપ્રેમી કે કોઈ ગૌભક્ત ફરકતા નથી, તો એનિમલ કેરના નામે ચાલતી સંસ્થાઓ પણ જાણે નામ પૂરતી હોય તે લાગી રહ્યું છે. કેમેરા પર્સન નરેન્દ્ર સોલંકી સાથે રાજ પરમાર, અપના ગુજરાત.